વડોદરામાં આંતરિક વિખવાદ ખાળવા પાટીલ મેદાને છે. સિનિયર નેતાઓની સંગઠનથી નારાજગીને લઈને પાટીલ સક્રિય. એક બાદ એક સિનિયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે નારાજગી. આંતરિક વિખવાદને લઈને જવાબદારોના પાટીલ લેશે ક્લાસ. હોદ્દેદારો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો બેઠકમાં હાજર રહેશે. વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, જ્યારથી રંજનબેન ભટ્ટનું નામ કેન્સલ કરીને નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારથી જ ક્યાંક અને ગઈકાલે એક સિનિયર નેતાએ પણ એવું કહ્યું હતું કે હવે કાર્યકર્તાઓને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે. આ નારાજગીને ખાળવા સીઆર પાટીલ આજે વડોદરા કઈ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે? જી, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં રંજનબેન ભટ્ટની ઉમેદવારી બદલતાની સાથે જ ઉકળતો ચરો જોવા મળ્યો છે ભાજપની અંદર. અને ભાજપમાં એક પછી એક સિનિયર નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે કાર્યકરો નિરુત્સાહ થઈ ગયા છે. જોવા જઈએ તો ભરત શાહ સંયોજકના રાજીનામા બાદ નવા સંયોજકની નિમણૂક કરવામાં આવી, ત્યારબાદ જીતુ સુખડિયાના નિવેદન બાદ ભડકો થયો છે, છુપો રોષ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આજે સીઆર પાટીલ બુથ પ્રમુખોની એક મિટિંગ પોલો ક્લબ ખાતે આયોજિત કરી છે સાંજના સમયે, જ્યાંથી પોલો ક્લબ ખાતે શહેરના હોદ્દેદારો, પ્રદેશ કારોબારીના હોદ્દેદારો, ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, સાંસદ છે, આ તમામને એક વર્ગ લેવાના છે અને નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ કરવામાં આવશે. જોવું રહ્યું, કારણ કે આગામી દિવસોમાં જો આ જ રીતે રણનીતિ રહી તો ભાજપને મોટો ફટકો પડી શકે એમ છે. ખાસ કરીને જીતુ સુખડિયાએ જે કાલે વાત કરી છે પૂર્વ ધારાસભ્યના સંગઠનમાં માહિર એવા કે જો કાર્યકર્તાઓ નારાજ થઈ જાય અથવા તો કામગીરી મંદ પડી જાય તો ઇલેક્શનના ટાઈમની અંદર મતદાન ઓછું થાય, મતદાન ઓછું થવાને પગલે ટકાવારી ઘટી જાય અને ટકાવારી ઘટવાની સાથે સાથે જે લીડ મળવાની છે એ લીડ પણ ઘટી શકે છે એ અંદેશો આપ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલો થાળે પાડવા માટે સીઆર પાટીલ બુથ પ્રમુખોની એક જે કાર્યકર્તા સંમેલન યોજાયું છે પોલો ક્લબ ખાતે, ત્યાં હાજરી આપવાના છે અને આ જે રોષ છે ખાળવા માટેના સતત પ્રયત્ન કરનાર છે. સ્થાનિક લીડરોને મળશે અને જે પણ મડાગાંઠ હશે ઉકેલવાનો પ્રયત્ન કરનાર છે. જી, બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે.